ગુજરાતના મારા સૌ વાલા ભાઈઓ અને બહેનો ઘણા લોકો મને અલગ અલગ પ્રશ્નો મોકલી રહ્યા છે ત્યારે મને એવું લાગે છે કે બે ચાર મહત્વના પ્રશ્નોનો જવાબ એ આવનારા કોરોના સામેની આપણી લડાઈ માટે આપણા તમામ ગુજરાતીઓના હોસ્ટલોની હિંમત વધારવા માટે ગેરસમજો અફવાઓને દૂર કરવા માટે અતિ મહત્વના છે એટલે આપની સમક્ષ સવાલ અને ઉત્તર આપવા માટે ઉભો થયો છું સવાલ એક એવો આવે છે કે સાહેબ ત્રીજી મે સુધી લોકડાઉન સમગ્ર દેશમાં છે ત્યારે ગુજરાત લોકડાઉન હળવું કરવા ખોલવા માટે ઉતાવળ કેમ કરે છે મિત્રો વાત બહુ સાચી છે ગુજરાતની ચિંતા જેમના હઈએ છીએ એના મનમાં સવાલ ઉઠે પરંતુ તમે સૌ જાણો છો કે આપણે લોકડાઉન કોઈ ઉઠાવવા માટેની વાત કરતા નથી લોકડાઉન ચાલુ જ છે પરંતુ રોજ બરોજનું કમાનારા લોકો પોતાનો રોજી રોટી ધંધો લગભગ છેલ્લા સવા મહિનાથી લોકોના બંધ હોય ત્યારે એમની પણ ચિંતા કરવી આવશ્યક છે પરંતુ રાજ્યમાં કોરોનાનો વ્યાપ પણ ન વધે બધાની ચિંતા કરવી પણ આવશ્યક છે ગુજરાતના વેપારીઓ નાના વેપારી હોલસેલ વેપારી મોટા વેપારીઓ બધાને ધન્યવાદ આપું છું કારણ કે ગુજરાતના મૂળ સ્વભાવમાં જ વેપાર છે અને વેપારી અને વેપાર એ આપણો ડીએનએમાં વણાઈ ગયેલો વસ્તુ છે અને ત્યારે સવા મહિના સુધી વેપાર રોજી રોટી રોજગાર બધા ધંધા બંધ હોય તો એ આપને પરવડે નહીં અને એટલે આપણે કેન્દ્ર સરકારે જ્યારે આપણે બધાને ખબર છે કે કેન્દ્ર સરકારે ચોવીસ કલાક પહેલા નોટિફિકેશન આપ્યું કે સમગ્ર દેશમાં નાના નાના વેપારીઓ પોતાનો વેપાર ધંધો એ ચાલુ કરી શકશે આપણે પણ એ જ કીધું કે ભાઈ કેન્દ્ર સરકારનો આદેશ છે અને ગુજરાતમાં પણ વેપારીઓ વેપાર ધંધો ચાલુ કરી શકશે પરંતુ મને આનંદ એ વાતનો છે કે આજ સવારથી કાલ રાતથી ઓમ તો વેપારીઓના જ ફોન આવવા માંડ્યા કે સાહેબ હવે છ દિવસ બાકી છીએ સરસ રીતે સરકાર કોરોનાને કંટ્રોલ કરવા માટે જે મહેનત કરી રહી છે ત્યારે આપણે કંઈક આ અંગે નિયંત્રણ હળવા ન કરીએ તો સારું બીજી તરફ કેન્દ્ર સરકારના પણ નોટિફિકેશનના સુધારાઓ આવતા ગયા અને એમને એમ કીધું કે રાજ્ય સરકારને પણ અધિકાર છે કે પોતાની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને નોટિફિકેશનને હળવું નહીં કરી શકે પણ નોટિફિકેશનમાં જે હળવા છે એ કરવી ઓછી કરવી વધારે કરવી એ એમનો અધિકાર રહેશે અને એટલા માટે આજે આપણે નિર્ણય કર્યો કે ચાર મહાનગર તમે બધાને ખબર છે કે ત્રણ હજાર કેસ થઈ ગયા છે આપણા પોઝિટિવ એમાંથી એસી ટકા તો ચાર મહાનગરોના કેસ છે અમદાવાદ બરોડા સુરત ને રાજકોટ અને એટલા માટે સરકારે નિર્ણય કર્યો છે કે આ ચાર મહાનગરોમાં આપણે લોકડાઉનને હળવું નથી કરતા આ ચાર મહાનગર સિવાય બાકીના વિસ્તારમાં આપણે કેન્દ્ર સરકારના નોટિફિકેશન મુજબ દુકાનો ખોલવાની અનુમતિ આપીએ છીએ આ ચાર શહેરમાં હજી છ દિવસ આપણે બધા રાહ જોઈએ અને ત્રીજી મે પછી આ અંગેનો નિર્ણય કરીશું લોકો બીજો સવાલ એ પણ કરે છે કે સાહેબ તમે મુસ્લિમ સમુદાયના લોકોને રમઝાનમાં અનુકૂળતા થાય એટલા માટે લોકડાઉન હળવું કરો છો મિત્રો આ કોરોનાનો સંઘર્ષ એમાં રાજકારણ એમાં એક અપ્રચાર ફેલાવીને આ લડાઈને નબળી કરવા માટેના અમુક તત્વો પ્રયત્ન કરી રહ્યા છે પણ એ કાન ખોલીને સાંભળી લે એ સફળ નથી થવાના અમારા માટે તો સાડા છ કરોડ ગુજરાતીઓ એની સુરક્ષા કોરોના સામેનો સાડા છ કરોડ ગુજરાતીઓ એમાંથી સાંગો પાર નીકળે એ જ અમારું લક્ષ્ય છે અમે કોઈ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ વસ્તુનો ભેદભાવ અમારામાં છે નહીં સાડા છ કરોડ ગુજરાતી અમારા ઈષ્ટદેવ છે અને એના માટે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ મિત્રો તમને બધાને ખબર છે કે આ કેન્દ્ર સરકારે જે છૂટછાટ આપી એમાં પણ એક સ્પષ્ટ વાત છે કે આ છૂટછાટમાં ક્લસ્ટર કન્ટેનમેન્ટ એ તો ઓમે ખોલવાનું જ નહોતું અને આપણે ત્યાં ક્લસ્ટર કન્ટેનમેન્ટ એ જે વિસ્તારમાં વધારે પોઝિટિવ કેસ આવે છે જ્યાં આપણે ભૂતકાળમાં કરફ્યુ લગાવ્યા એ વિસ્તારોમાં પણ મોટાભાગના વિસ્તારો મુસ્લિમ વિસ્તારો છે અને એ તો ઉમેય ખોલવાનું નહોતું પરંતુ ચારેય શહેરોમાં આપણે સંપૂર્ણ લોકડાઉન કરીએ છીએ એટલે કોઈ વિસ્તારા શહેરમાં બીજી દુકાનો ખુલશે નહીં એવો આપણો નિર્ણય છે માટે આ વાત કરનારા લોકો એની મને દયા આવે છે કે સાવ તર્ક વગરની વાતો કરીને આવા મહત્વના જ્યારે આખા માનવ જાત ઉપર આ આફત આવ્યું હોય ત્યારે પણ રાજકારણ રમવાનું એ ચૂકતા નથી અફસોસ છે લોકો એવા પણ પ્રશ્ન પૂછે છે કે સાહેબ ગુજરાતમાં મૃત્યુદર કેમ વધારે છે રિકવરી કેમ ઓછી છે મિત્રો કોરોનાને બરોબર સમજવું પડશે કોરોનાની મહામારી એ જે વ્યક્તિને કોરોના થાય છે પોઝિટિવ કેસ બને છે આપણે એના ટેસ્ટ કરીએ છીએ અને ટેસ્ટ કર્યા પછી આપણે એમને હોસ્પિટલાઇઝ કરીએ છીએ આઇસોલેટ કરીએ છીએ અને એના સંપર્કમાં આવનારને બધાને ક્વોરન્ટાઇન કરીએ છીએ જે વ્યક્તિને કોરોના થાય છે એ વ્યક્તિ હોસ્પિટલમાં ચૌદથી પંદર દિવસની એનો પ્રોટોકોલ છે ટ્રીટમેન્ટનો એટલે કે આજે જે વ્યક્તિ દાખલ થાય એ પંદરને દિવસે ઘરે પાછો રિકવરી કરીને જાય એ જાય એ પહેલા એના ઉપર બે વખત નેગેટિવ ટેસ્ટ આવવા જોઈએ ટેસ્ટ લેવામાં આવે અને બે બે વખત ચોવીસ કલાકમાં જો નેગેટિવ ટેસ્ટ આવે તો એને રજા આપવામાં આવે છે રિકવર થાય છે ગુજરાતમાં આજે બસો ગઈકાલ સુધીમાં બસો લોકો રિકવર થયા છે એનો અર્થ એ છે કે પચીસમી તારીખે બસો બ્યાસી લોકો સાજા નરમા થઈને ઘરે ગયા કેટલામાંથી અઠ્યાવીસો ટોટલ અત્યારે આપણા કોરોનાના પેશન્ટ છે એમાંથી બસો બ્યાસી ઘરે ગયા પણ બસો બ્યાસી પંદર દિવસની ટ્રીટમેન્ટ લઈને ગયા છે એનો મતલબ ગઈકાલે જે લોકો દાખલ થયા નવા કેસ એ પંદરમે મે દિવસે રિકવર થઈને જઈ શકે પંદર દિવસ પહેલા ન જઈ શકે એ ટ્રીટમેન્ટનો કોર્સ ને પ્રોટોકોલ છે મેં કઢાવ્યું છે ગઈકાલે જે ગયા એ અગિયારમી તારીખ સુધીમાં દાખલ થયેલા લોકો હોઈ શકે અને અગિયારમી તારીખે એપ્રિલ અગિયારમી એ મેં આંકડા કઢાવ્યા તો ત્યારે ચારસો અડસઠ લોકોનો ફિગર હતો આપણે ત્યાં કે કોરોનાથી સંક્રમિત થયેલા ચારસો લોકો હતા અને એ અગિયાર તારીખ ની આસપાસના લોકો ગઈકાલ સુધીમાં રિકવર થઈને ઘરે ગયા એટલે બસો બ્યાસી લોકો એનો મતલબ સાહીઠ ટકા રિકવરી છે આ વાત સમજવાની આવશ્યકતા છે મારું સ્પષ્ટ માનવું છે કે આજે માન્યો ત્રણ હજાર લોકો આપણે ત્યાં કોરોનાના ક્યુમ્યુલેટિવ પેશન્ટ થયા તો મને બરોબર ખબર છે કે મોટા ભાગના દર્દી એ આપણે ત્યાં સોળ એપ્રિલથી જ્યારથી કરફ્યુ નાખો મોટા પાયે સર્વેલન્સની ટીમો ઉતારી ખૂબ આપણે ટેસ્ટિંગ કર્યા તો સોળ થી બાવીસ તારીખ સુધીમાં સોળસો એકતાલીસ પેશન્ટો મળ્યા આપને નવા હવે આ સોળસો એકતાલીસ લોકો એ પંદર દિવસ પછી સાજા થઈને જશે એનો મતલબ એ થયો કે સોળ થી બાવીસ ની એવરેજ પકડીએ આપણે વીસમી તારીખ તો લગભગ ત્રીજી ચોથી તારીખે આ ફિગર આખો રિકવર થઈને જાય તો સાચું જેને કહે કે રિકવરનો જે ત્રણ હજારની સામેનો ફિગર છે ત્યારે એ ફિગર ઓછોમાં તો થયો હશે ચોથી પાંચમી તારીખે પણ આ ત્રણ હજારમાંથી મોટી સંખ્યામાં રિકવર એ તો ત્રીજી ચોથી તારીખે થાય ડોક્ટરો બધા સારી રીતે જાણે છે એટલે હું એમ માનું છું કે રિકવરી ખૂબ ઝડપથી સારી થઈ રહી છે ખરા અર્થમાં સાઠ ટકા આપણો રિકવરી રેટ ગણાય મૃત્યુ દર પણ વાત કરે છે ગુજરાતની આપણી સરકાર પારદર્શક સરકાર છે અમે કશું નથી નથી કોઈ આંકડા અને જે કેસ આ કોવિડ હોસ્પિટલમાં આવે છે એ પછી ગંભીર બીમારીથી પીડાતો હોય અને છેલ્લે આપણે ત્યાં આવ્યા તો પણ અમે કોવિડના ટેસ્ટ કરીએ છીએ કમનસીબે ગંભીર બીમારી અને કેન્સર બ્રેન ટ્યુમર હાર્ટ એટેક શ્વાસની તકલીફ ફેફસા ખલાસ થઈ ગયા હોય અને ટીબી થઈ ગયો હોય ખૂબ હાઈ ડાયાબિટીસ હોય ત્રણસો ડાયાબિટીસ ચારસો ડાયાબિટીસ પાંચસો ડાયાબિટીસ અને અન્ય રોગોથી પીડાતા લોકો આપણે ત્યાં આવે છે કમનસીબે મૃત્યુ પણ થાય અત્યાર સુધીમાં આપણે બધાને ખબર છે કે ગઈકાલ સુધીનો ફિગર હતો એકસો તેત્રીસ લોકો મૃત્યુ પામ્યા એમાં ગંભીર બીમારીને કારણે એને એમ કે છે કોમોર્બિડિટી આ શબ્દ મેડિકલ શબ્દ છે કે ગંભીર બીમારીથી પીડાતા એવા એસી ટકા લોકો હતા કોરોના નિમિત્ત બહેન ટેસ્ટિંગ કર્યું હવે કેન્સરનો દર્દી હોય હેમોગ્લોબિન હોય જ નહીં ઓછું થઈ ગયું હોય એનું હેમોગ્લોબિન અને રોગ પ્રતિકાત્મક શક્તિ પણ ઘટી ગઈ હોય ત્યારે એને ઝઝુમવું અઘરું હોય છે અને કોરોના રોગ પ્રતિકાત્મક શક્તિ જેની ઓછી હોય ત્યાં ઝડપથી પ્રસરે છે અને એટલે જ આપણે એમ કહી છીએ કે રોગ પ્રતિકાત્મક શક્તિ વધારો એટલે મિત્રો એસી ટકા એટલે એકસો તેત્રીસ કેસમાંથી એકસો સાત કેસ એ કોમોરબિડિટી એટલે કે ગંભીર બીમારીઓને કારણે છે છતાં રાજ્ય સરકાર નું લક્ષ્ય છે પ્રયત્ન પણ છે કે એક પણ વ્યક્તિ ટ્રીટમેન્ટના અભાવે સારામાં સારી ટ્રીટમેન્ટના કરીને એને બચાવીએ એના અભાવે મૃત્યુ ન પામે એ રાજ્ય સરકારનો પ્રયત્ન છે ભાઈઓ બહેનો પ્રશ્નો તો બીજા પણ છે પણ અગત્યના મને જે લાગ્યા એ બે ચાર પ્રશ્નો આપણી વચ્ચે મૂકવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ ગુજરાતની જનતાને હું ભરોસો આપવા માગું છું કે ગુજરાતની સરકારે સાર્વત્રિક અને આવશ્યક તમામ પગલાંઓ એક્સપર્ટ લોકોની સાથેના પરામર્શો ભારત સરકારની ગાઈડલાઈનને સંપૂર્ણ ચુસ્તતાથી એને અનુરૂપ કાર્યને આગળ વધારવું અને ગુજરાતના લોકોનો આત્મવિશ્વાસ જળવાઈ રહે એ પ્રકારે કામ કરી રહી છે આ કોરોનાનો સામેનો સંઘર્ષ ધરવાથી આ સંઘર્ષ જીતાશે નહીં એટલે ખોટી અફવા ખોટો ડર રાખવાની આવશ્યકતા નથી પરંતુ સાવધાની પણ આવશ્યકતા છે કે માસ્ક પહેરી રાખવું હાથને સતત વોશ કરતા રહેવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આ જ એક મુખ્ય આધાર છે લોકડાઉન ઓછું વધતું ખુલું ન ખુલું એ બધું ગૌણ છે લોકડાઉન ખુલે તો પણ આપણે આ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું માસ્ક પહેરી રાખવું બિનજરૂરી બહાર ન જવું આ સંક્રમણને ખાળવું છે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું મને પૂરો ભરોસો છે કે ગુજરાતની જનતા સારી રીતે આ વાત સમજે છે અને આપણે સૌ એક સામૂહિક તાકાતથી આ સંઘર્ષને આપણે પૂરો કરી શકશું અને વિજયી બનીશું